વિષય ઇંગ્લિશ ની બોર્ડની પરીક્ષા અથવા તો પૂરક પરીક્ષાની અંદર કયા કયા મહત્ત્વના એવા ટોપિક આપણે કરીએ જેનાથી ઇંગ્લિશની અંદર પાસ થઈ શકીએ, અનોખું પેપર સ્ટાઇલ કઈ રીતે આવે છે બોર્ડની અંદર, તમામ ચર્ચા વિડીયોમાં કરવાના છીએ જેનાથી તમે 100% પાસ થઈ શકશો, પૂરેપૂરી તૈયારી તમે કરશો તો. અને ખાસ અમારી ચેનલ ઉપર બીજા ગણિત અને વિજ્ઞાનના પણ વિડીયો લેક્ચર મૂકેલા છે જેનાથી તમે કમ્પ્લીટ કરશો એટલે 100% બોર્ડની પરીક્ષા અથવા પૂરક પરીક્ષાની અંદર તમે સરળતાથી પાસ થઈ શકશો. તો એને તમારે જોવા માટે અહીં આઈ બટન ઉપર તમને લિંક આપેલી છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમને લિંક મળી જશે જ્યાંથી તમે એને વિડીયો લેક્ચર જોઈ શકશો. તો આજ આપણે ઇંગ્લિશની અંદર વાત કરવાના છીએ કે કયા કયા એવા મહત્ત્વના ટોપિક કરવાથી આપણે ઇંગ્લિશની અંદર સરળતાથી પાસ થઈ શકીએ. ઇંગ્લિશ વિષય છે એ ભાષાકીય વિષય છે, એટલે લેંગ્વેજનો વિષય છે. એની અંદર જો તમારી કોઈ લેંગ્વેજ મિસ્ટેક, સ્પેલિંગ મિસ્ટેક કહી શકાય, એ જો થાય તો તમારા માર્ક્સ કટ થવાની પૂરેપૂરી સંભાવના છે. જો તમારો સેન્ટેન્સની વાક્ય રચના સાચી ન હોય તો પણ તમારો જે જવાબ છે એ ખોટો પડવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ એને ખાસ ધ્યાન રાખતા અન્ય કયા કયા ટોપિકો છે એને પણ આપણે કવર કરીએ જેનાથી આપણા જે કપાતા માર્ક્સ છે એને રોકી શકીએ. તો ચાલો વધારે સમયનો વગાડતા શરૂ કરીએ. તમે અહીંયા જોઈ શકો છો ને લખેલું છે કે ધોરણ 10 અને ધોરણ 12 પણ લખેલું સાથે બંને માટે ખૂબ જ ઉપયોગી છે. 10-12 માટે જો તમે 12ના ધોરણના સ્ટુડન્ટ હો તો પણ તમારા માટે આ વિડીયો ખાસ ઉપયોગી રહેશે. પૂરક પરીક્ષા અહીં લખેલું છે, સબ્જેક્ટ ઇંગ્લિશ, 100% પાસ થઈ જશો પરંતુ તમે જો આ રીતે તૈયારી કરશો તો. ચેપ્ટર આપણે પેપરની વાત કરીએ, સોરી તો સેક્શન એની અંદર પહેલો પ્રશ્ન એવો પૂછાય છે કે પેરેગ્રાફ માંથી રીડ ધ પેરેગ્રાફ ને આન્સર ધ ક્વેશ્ચન, મેં શોર્ટમાં લખેલું છે. 10 માર્કની અંદર પૂછાય છે. એટલે તમને કોઈ પેરેગ્રાફ આપ્યો હોય, પેરેગ્રાફમાંથી તમારે નીચે ક્વેશ્ચન આપ્યો હોય એ તમારે જોઈને ઉપર તમારે આન્સર લખવાનો હોય. તો આની અંદર તમારે મિત્રો ખાસ શું કરવાનું કે વોટ લખેલું હોય, વોટ પછી વેર પછી વાય, ત્યારે જ્યારે તમે આન્સર લખો ને ત્યાં આવા બધા જે શબ્દો છે એને કાઢી નાખવાના, દૂર કરી નાખવાના. અને પછી તમારે મેચ કરવાનો કે તમારો ક્વેશ્ચન લખેલો છે તો એની અંદર કયો જે શબ્દ છે, કયું જે સ્પેલિંગ છે એ ઉપર પેરેગ્રાફમાં મેચ થાય છે અને શું તમને ક્વેશ્ચનની અંદર કહેવા માગે છે થોડુંક સમજવાનું તમારે, પછી પેરેગ્રાફમાંથી ગોતવાનો તમારે અને એમાંથી આન્સર લખવાનો. તો આવા 10 માર્ક્સની અંદર પૂછાય છે. બોલો, એટલે ખાસ તમારે આ માર્ક્સ કવર કરવા હોય ને તો આમાંથી થઈ જાય એમ છે. જે તમે ધોરણ 8માંથી ભણતા જ આવો છો, પેરેગ્રાફ વાંચીને એમાંથી નીચે ક્વેશ્ચન આપ્યો હોય એમાંથી તમારે આન્સર લખવાના. તો 10 માર્ક્સમાં એ પૂછાય છે. ત્યારબાદ સેક્શન એમાં ટ્રુ ફોલ્સ પણ પૂછાય છે. એટલે તમે ચેપ્ટર વાંચ્યા હોય, તમે આખું વર્ષ ભીણા હોય તો તમને ચેપ્ટરની અંદર ખબર હોય કે કયું વાક્ય સાચું છે કયું વાક્ય ખોટું છે, એ 4 માર્ક્સની અંદર પૂછાય છે સેક્શનની અંદર. એટલે 10 ને 4 14 થઈ ગયું. હજી એક પ્રશ્ન પૂછાય છે પણ મેં અહીં લખ્યો નથી, એ ક્વેશ્ચન આન્સરનો છે અને શોર્ટ નોટનો છે. એટલે કદાચ તમે એ કરવી હોય તો એનાથી સારા એવા માર્ક્સ આવી શકે છે, જો તમને આવડતી હોય તો બહુ સારી વાત કહી શકાય. પરંતુ જો તમારે નથી થતું તો તમે આ બે કરો તો પણ અહીંયા સેક્શન એની અંદર તમારા 14 માર્ક્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે, તો તમે પરફેક્ટ આ બંને કરો તો. અને સેક્શન બી એની અંદર જોઈએ તો પહેલું છે રીડ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 3 માર્ક્સની અંદર પૂછાય છે, એટલે કોઈ સ્ટાન્જા તમને પોએમ જેવું કંઈક આપેલું હોય, સ્ટાન્જા એમાં તમારે છે એમ પેરેગ્રાફમાં હોય તે જ પદ્ધતિ તમારે ક્યાં અપનાવવાની સ્ટાન્જાની અંદર 3 માર્ક્સની અંદર. પછી આગળનો પ્રશ્ન આવે છે પેરેગ્રાફ ગીવ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો આની અંદર તમને ડોલ્ફિનનો કોઈ પેરેગ્રાફ આપ્યો હોય, કોઈ સ્ટોરી આપી હોય તો એ પેરેગ્રાફ તમારે વાંચવાનો, નીચે તમારે ક્વેશ્ચન આપ્યો હોય અને આન્સર લખવાનો, એ 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો આમાં તમારા માર્ક્સ કવર થઈ જાય. ત્યારબાદ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ડેટા તરીકે કોઈ તમને એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય, કોઈ શોપની, કોઈ ઇન્વિટેશન કાર્ડ આપેલું હોય, કોઈ ઓપનિંગ કાર્ડ આપેલું હોય, કોઈ બર્થડે કાર્ડ આપેલું હોય, તો જનરલી એ ચોરસ બોક્સની અંદર તમે આપેલું હોય બધી વસ્તુ, અથવા તો કોઈ ડેટા આપેલો હોય ક્રિકેટરનો કે આટલો સચિને આટલા રન કર્યા, સહેવાગે આટલા રન કર્યા, આ તારીખે કર્યા, આ મેચની અંદર કર્યા, તો બસ નીચે તમે ક્વેશ્ચન આપેલા હોય કે સહેવાગે કઈ મેચમાં કેટલા રન કર્યા, તો તમારે ઉપરથી પેરેગ્રાફમાંથી જોઈને લખવાનું કે આટલા રન કર્યા સહેવાગે. તો એ જે બધા ડેટા છે એ એકદમ સરળ હોય છે અને 4 માર્ક્સની અંદર પૂછાય છે. તો ખાસ એકવાર એ ક્વેશ્ચનને વાંચવાનો અને તમે સમજવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે કોઈ વસ્તુ અઘરી હોતી નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બધું જ શક્ય છે તમે મહેનત કરો ને તો. ત્યારબાદ આગળ છે સેક્શન બીની અંદર એ ડાયલોગ પૂછાય છે. એટલે ડાયલોગ પેરેગ્રાફ જેવો જ આવે, વાતચીત આપેલી હોય બે વ્યક્તિઓની, એ ડાયલોગમાંથી તમારે આન્સર ધ ક્વેશ્ચન પૂછાય. એમાં તમને ઘણી વાર એમાં પૂછ્યું કે આ વાક્ય કોણ બોલે છે, તો તમે વાક્યની અંદર આગળ જુઓ ને તો લખેલું હોય, માની લો કે હું મારું નામ રાહુલ છે તો રાહુલ કોઈ બોલતો હોય તો રાહુલ શેડ કરીને લખેલું હોય. તો એ રીતે
चार मार्क्स ની અંદર એ પૂછાય છે સેક્શન બી ની અંદર તો ખાસ એમાંથી આટલા માંથી માર્ક્સ ફૂલ તમારા જેટલા કવર થાતા હોય એટલા કરી લેવાના તેનાથી તમારે ફાયદો થઈ શકે ટોટલ માર્ક્સ નો સરવાળો કરો તો અહીં અમે લખેલા છે 16 માર્ક્સ થાય છે સેક્શન બી માંથી તમારા જે તમે માર્ક્સ ને કવર કરી શકો છો ખેંચી શકો છો પેપર માંથી માર્ક્સ એટલે સેક્શન એ માંથી 14 સેક્શન બી માંથી 16 રેડી વિડિયોના લાસ્ટમાં હું તમને હજી એક સ્ટ્રેટેજી બતાવી જેનાથી તમે 100% ઇંગ્લિશની અંદર તમને એમ થઈ જ જશે કે નહીં હું પાસ થઈ જઈશ તમને આત્મવિશ્વાસ તમારો કોન્ફિડન્સ વધી જશે વિડિયોને જોતા રહેજો અંત સુધી સેક્શન સીની વાત કરીએ ને તો સેક્શન સીમાં પહેલું એવું પૂછાય છે મેચ ધ ફંક્શન એટલે ફંક્શન તમને બાજુમાં આપેલા હોય કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સ્પેસિફિક પર્સન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે એ રીતે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે એ રીતે તમારે મતલબમાં જોડકા જોડો ટાઈપમાં મેચ ધ ફંક્શન પૂછાય છે એક સેન્ટેન્સ આપ્યું હોય કોના આરે મેચ થાય છે તો એ સેન્ટેન્સ ટાઈમ દર્શાવતું હોય તમારે લખવાનું ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે આ ટાઈમ દર્શાવે છે આ સેન્ટેન્સ તો આનો વિડીયો ફંક્શનનો વિડીયો પણ અમારી ચેનલ પર મૂકેલો છે તેને તમે જોઈ લઈ જુઓ તમને ફંક્શન તમારું 100% કમ્પ્લીટ થઈ જશે અને તમારે 3 માર્ક્સ છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આગળ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને આ તો ખૂબ જ મહત્ત્વનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એટલે આખું વાક્યને પૂર્ણ કરો એમાં તમને નીચે ઓપ્શન આપેલા હોય અને બાજુમાં તમને કીધેલું હોય એક સ્પેસિફાઇક ટાઈમ અથવા સ્પેસિફાઇક કોઈ પર્સન છે કોઈ એક્શન છે કોઈ પ્લેસ છે એટલે કોઈ જગ્યા છે એનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો તમને કીધું હોય સ્પેસિફાઈ ટાઈમ તો તમારે ટાઈમનો ઓપ્શન હોય ને સાચો એ સિલેક્ટ કરવાનો એટલે તમારું વાક્ય હંમેશા સાચું જ પડે એટલે આ 3 માર્ક્સની અંદર એક ઓપ્શનવાળો આ પૂછાય છે ત્યારબાદ આગળ સેક્શન સીની અંદર કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ધ ફિલ બ્લેન્ક ટુ પ્રોપર વર્ડ એટલે તમારે આની અંદર શું કરવાનું હોય તો કે પેરેગ્રાફ હોય એની અંદર ખાલી જગ્યા આપેલી હોય એ ખાલી જગ્યાને તમારે સાચો જે ખાલી જગ્યામાં શબ્દ લાગતો હોય એ તમારે એની અંદર પૂરવાનો એની અંદર પણ તમને ઓપ્શન આપેલા હોય 3 ઉપર તમને 3 બે લીટીનો નાનો અમથો પેરેગ્રાફ પૂછાય છે બે જ લીટીનો એટલે તમને પેરેગ્રાફ આપેલો હોય અને એના ઉપર તમારે ખાલી જગ્યા પૂરવાની હોય 3 માર્ક્સની અંદર આવે છે અને ખાસ એક બીજું નિયરેસ્ટ મિનિંગ એટલે કોઈ નજીકમાં નજીકનો મિનિંગ તમારે લખવાનો હોય એ 3 માર્ક્સની અંદર પૂછાય છે એટલે કોઈ પણ તમને આમાં શબ્દ આપેલો હોય કે આનો મિનિંગ નજીકમાં નજીક બીજો મિનિંગ કયો થઈ શકે એમ છે એમાં 4 ઓપ્શન હોય તેમાં તમારે સિલેક્ટ કરવાનું હોય ખાલી એક તો એ 3 માર્ક્સની અંદર પૂછાય છે એટલે આમાંથી ખાસ એક મહત્ત્વના જે માર્ક્સ છે એ કવર થઈ શકે નિયરેસ્ટ મિનિંગમાં તમને બુકની અંદર તો ગ્રામરની બુકની અંદર પાછળ નિયરેસ્ટ મિનિંગ કરીને 2-3 પેજ સ્પેલિંગના આપેલા છે તમે યાદ રાખી લો તો તમારું નિયરેસ્ટ મિનિંગ કમ્પ્લીટ થઈ 3 માર્ક્સ તમને મળી જાય ટોટલ સેક્શન સીમાં 12 માર્ક્સનું તમારું કવર થઈ શકે એમ છે ત્યારબાદ સેક્શન ડીની વાત કરીએ ને તો સેક્શન ડીની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જો તમને આવડે તો ઠીક છે અથવા તો અડધી ફરતી આવડતી હોય તો પણ તમારા માટે સારું છે અડધા માર્ક્સ તો આપણને મળી જાય તમને ખાલી એમ લગતા આવડે કે કોઈ પાછળ પ્રશ્નચિહ્નવાળું સેન્ટેન્સ છે તો રાહુલ આસ્કડ મેહુલ પછી ઇફ લાગે સંયોજક તરીકે ઇફ લાગે તો તમારે ઇફ લખી દો તમારો અડધો માર્ક્સ અથવા એક માર્ક્સ તો તમને એટલો મળી જાય પછી પાછળનો શું હોય પ્રશ્નાર્થ વિધાન વાક્યમાં ફેરવવાનું હોય તો એ રીતે અથવા તો રાહુલ આસ્કડ એ તો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આસ્કડ લાગે પછી રાહુલ સેડ ટુ મેહુલ એટલું પછી ઢેટ સંયોજક તરીકે લખી એટલું લખી દો તો તમારે અડધો માર્ક્સ મળી જાય એટલે આટલે તમે ફેરવતા આવડી જાય થોડું થોડું તો પણ તમને અડધા માર્ક્સ મળી જતા હોય આની અંદર ત્યારબાદ કન્જક્શન તો સાવ છેલ્લું છે કન્જક્શનની અંદર એન્ડ ઓર નોટ બટ બીકોઝ એવા શબ્દો તમારે સેન્ટ વાક્ય આપેલો એમાં લગાવવાના હોય માની લો કે તમને કીધું હોય રાહુલ ઇઝ પ્લેઇંગ બાજુમાં કીધું હોય મેહુલ ઇઝ પ્લેઇંગ તો તમારે બેને જોડીને લખવાના હોય તો શું લખવાનું રાહુલ એન્ડ મેહુલ આર પ્લેઇંગ ગેમ્સ બટ એટલું લખી તમારા અંદર શું લગાવવાનું એન્ડનો ઉપયોગ કરવાનો ઘણીવાર બટનો ઉપયોગ કરવાનો આવતો હોય ઘણીવાર બીકોઝનો ઉપયોગ કરવાનો આવતો હોય તો તમને ઓપ્શન પણ આપેલા હોય બાજુમાં 2 અથવા 3 તેમાંથી તમારે સાચો સિલેક્ટ કરીને લખવાનો હોય 3 માર્ક્સની અંદર પૂછાય છે ત્યારબાદ કરેક્ટ અંડરલાઇન્ડ વર્ડ તો સાચો જે અંડરલાઇન કરેલો છે એ સાચો વર્ડ તમારે અંદર લખવાનો અંદર તમને ઓપ્શન પણ MCQ આપેલા હોય જો અહીં લખેલું છે MCQ 3 માર્ક્સની અંદર પૂછાય છે તો તમારે સાચો જે અંડરલાઇન કરેલો હોય એની અંદર તમારે સાચો સ્પેલિંગ નીચેથી ઓપ્શનમાંથી જોઈ ઉપર લખવાનો હોય અથવા તો સાચો મિનિંગ લખવાનો હોય તો એ 3 માર્ક્સની અંદર પૂછાય છે એટલે આ કદાચ તમે થોડીક પ્રેક્ટિસ કરો થોડાક પેપર સેટ સોલ્વ કરો તો તમને આવડી જાય આ બધી વસ્તુ એટલે 3 ને 3 6 ને 3 9 સેક્શન ડીમાં તમારું 9 માર્ક્સનું કવર થઈ જાય ત્યારબાદ આગળ વધીએ ને ખાસ તમને છેલ્લે એક વસ્તુ તમને બતાવી દઉં તમને એમ થશે નહીં આપણે પાસ થઈ શકશું ઘણાને ડર હોય કે ઇંગ્લિશમાં તો આપણે નહીં જ પાસ થાય આપણે તો કંઈ આવડતું જ નથી સ્પેલિંગ એક ખોટા પડે છે હરખું વાંચતા નથી આવડતું તો પણ તમે પાસ થઈ શકો એવું નથી આની અંદર ઇંગ્લિશની અંદર
તમે જોવો ને અહીંયા સેક્શન ઈ છેલ્લો વિભાગ છે આપણો પેપરનો અંદર. ધોરણ 12 માટે પણ આ જ બધા નિયમો લાગુ પડશે. એસી એટલે કોઈ નિબંધ પૂછાતો હોય, જનરલી કોઈ ફેસ્ટિવલ નજીક આવતો હોય, તહેવાર, તો મોટાભાગે એ જ નિયમ, નિબંધ એટલે કે એસે હોય છે. 6 માર્ક્સની અંદર પૂછાય છે. ઇમેલ 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો ખાસ તમારે શું કરવાનું, તમને સ્કૂલની અંદર અથવા ટ્યુશન ક્લાસની અંદર તમે જતા હોય તમને કીધેલું હોય કે આ જે ફોર્મેટ છે એ તમારે યાદ રાખી લેવાની, ગમે એ પૂછાય તો તમે આ જ લખી નાખવાની ફોર્મેટ, થોડું ઘણું ઉમેરીને. પછી ઇમેલમાં તો ખાસ ફોર્મેટ આવે, એટલે શક્ય હોય તો ફોર્મેટની તમને જે છે આખી ફોર્મેટ ઇમેલની એસેની એ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં હું તમને શેર કરી દઈશ, એટલે તમે ખાસ ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાયેલા રહેજો, જેનાથી તમને ત્યાં મળી જશે. અને ખાસ એટલે 5 માર્ક્સની અંદર ઇમેલ, એસે 6 માર્ક્સની અંદર ખાસ ફોર્મેટ તમારે સ્કૂલ ક્લાસીસમાંથી કીધેલું હોય તમારે યાદ રાખી લેવાની, એ જ પ્રમાણે ફોર્મેટ તમે એપ્લાય કરવાની અંદર. પછી તમારે ખાલી વચ્ચે 2-3 લીટી અથવા તો વધીને 5 લીટીનો ઉમેરો કરવાનો હોય, બાકી ઉપર અને નીચે તમારે ફોર્મેટ જ લગાવવાની હોય. એટલે 5 માર્ક્સ એ થઈ ગયા. ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન અબાઉટ 10 સેન્ટેન્સ, એટલે કોઈ એક પિક્ચર આપેલું હોય એ પિક્ચરમાં તમે જોઈ જોઈને 10 વાક્ય લખવાના તમને આવડે એવા, તો એ 10 વાક્યમાંથી તમારા કદાચ અડધા સાચા પડે તોય તમારો 2.5 અથવા 2.5 માર્ક્સ અથવા 3 માર્ક્સ તો આવી જાય. એટલે આખું જે સેક્શન ઈ છે ને એ 16 માર્ક્સનું છે. હવે આટલું કરવાથી તમે કઈ રીતે પાસ થઈ શકો એ હું તમને કહું. તો જરૂર નથી કે તમારા બધાએ સાચા પડે. તો મેં શું કર્યું છે, મેં એક અંદાજો લગાવ્યો કે માની લો કે તમે આટલું કર્યું, એટલું તમે પરીક્ષાની અંદર એટેમ્પ્ટ 100% કરજો મિત્રો. આટલું તમે 100% એટેમ્પ્ટ કર્યું, ખાલી તમે લખ્યું, કાંઈ કોરું મૂકવું નથી અને ખાસ કોઈ દિવસ કોરું મૂકવાનું નહીં પરીક્ષાની અંદર. તો માની લો કે તમે 1.5 માર્ક્સ બધાને, આપણે એટલું કર્યું તો 1.5 માર્ક્સ બધામાં આવ્યા, કેટલા 1.5 આપણે રાખીએ છીએ, જો કે 1.5 આવે નહીં, તમારે સારા એવા માર્ક્સ આવી જાય તમે તૈયારી કરો તો, આપણે 1.5 રાખીએ તો 14માંથી તમારા 7 આવ્યા. હા, સાઈડમાં લખતો જાઉં હું 7 પહેલાંની અંદર, આની અંદર 8 અહીં લખી નાખીએ, 8 આની અંદર 12માંથી તમારે 6 જ આવ્યા, તો અહીં લખી નાખીએ 6. ત્યારબાદ સેક્શન ડીની અંદર તમારા 9માંથી 5 જ આવ્યા, 1.5 કરીએ તો 4.5 થાય, પણ આપણે પોઈન્ટ નથી લગતા, 5 રાખીએ, 5 આવ્યા. અને સેક્શન ઈ છે ઈની અંદર 16માંથી તમારા આવ્યા 8, 1.5 કરો તો 8 આવ્યા, તો અહીંયા મૂકી દઈએ 8. આ બધાનો સરવાળો કરીએ આપણે કેટલો થાય છે આપણે ચેક કરવા. જો ખાસ મેં અહીંયા ખાલી 1.5 માર્ક્સ જ લખ્યા છે, 1.5 માર્ક્સ, જો કે તમારે 1.5 માર્ક્સ આવે નહીં, ખાસ શાંતિથી પેપર લખશો, વ્યવસ્થિત પેપર લખશો, તમારે 1.5 ઉપર તો માર્ક્સ આવી જ જશે બધા સેક્શનની અંદર. તો આપણે સરવાળો કે ટોટલ શું સરવાળો થાય છે, 8 ને 8 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 31 32 33 અને 34 તમારા માર્ક્સ થઈ ગયા. બોલો કેટલા માર્ક્સ થઈ ગયા, 34. તમારો 80 માર્ક્સનું પેપર આવે, તમારા 1.5 જેવા માર્ક્સ થવા આવ્યા, 1.5 40 થાય તો તમારે 1.5 માર્ક્સ તો આવી ગયા, મતલબમાં તમે પાસ તો થઈ જ ગયા ઇંગ્લિશની અંદર. અરે આ રીતે તમે થોડુંક એનાલિસિસ કરો વ્યવસ્થિત, તમે 100% ઇંગ્લિશની અંદર પાસ થઈ શકશો મિત્રો. ખાસ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, ખૂબ જ મહત્ત્વની માહિતી આ તમને કહી શકાય કે આખું મેં તમને એક એનાલિસિસ કરી તમને દર્શાવી દીધું કે નહીં તમે પાસ થઈ શકશો પરીક્ષાની અંદર. અને ગણિત અને વિજ્ઞાનની અંદર જો તમે ફેલ હો તો તેના પણ વિડીયો લેક્ચર મૂકેલા છે. ખાસ મેં તમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવજો, ત્યાંથી તમને IMP જરૂરી ફોર્મેટ છે, પેપર સ્ટાઇલ કઈ રીતના આવે, કઈ રીતે બદલાય છે, બધા જ વિડીયો તમને મળતા રહેશે, એટલે જોતા રહેજો. ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે ઇંગ્લિશની અંદર ખાસ આ રીતે સ્ટ્રેટેજી અપનાવી અને ખાસ વ્યવસ્થિત પેપર લખશો એટલે પાસ થઈ શકશો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.